ડાબેરી સંગઠનો દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિ સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપદેશી મામલતદાર એનઆર પારગીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજરોજ તારીખ 25 સપ્ટેમ્બર 2020 ફતેપુરા તાલુકામાં સરકાર દ્વારા પાસ કરવામાં આવેલ કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં આજે ડાબેરી સંગઠનો સેન્ટર ઓફ ઇન્ડિયા, ટ્રેડ યુનિયન લાલવાવટા, કામદાર યુનિયન ગુજરાત, કિસાન સભા, જનવાદી નવજવાન સભા, સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, અખિલ ભારતીય ખેતમજૂર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારત સરકારને ઉદ્દેશીને ફતેપુરા તાલુકા મામલતદાર શ્રી એનઆર પારગી સાહેબને આવેદનપત્ર આપી માંગણીઓ કરેલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને શ્રમના બિલો પાસ કરેલ છે જે મજદૂર, કિસાન, ખેત મજૂરો, નાના વેપારી વર્ગ તથા આમ જનતા વિરોધી બિલ છે એવું જણાવી ફતેપુરા તાલુકા મામલતદાર શ્રી એનઆર પારગી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ફતેપુરા નગરના વિવિધ વિસ્તારોમાં ફરી મામલતદાર કચેરીના પટાંગણમાં કૃષિ અને શ્રમ બિલના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો મુજબ આવશ્યક બીજો કાયદો સંશોધન 2020 તથા એપીએમસી બજાર સમિતિ કાયદા વટહુકમ અને સુવિધા વટહુકમ 2020, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની કરાર આધારિત ખેતી કૃષિ સેવા વટહુકમ 2020 તથા લેબર કોડ બિલથી સરકારી કંપનીઓના ખાનગીકરણ અને મહત્વના ક્ષેત્રોમાં 100% એફડીઆઈની પરવાનગી જેવા આ બિલો કિસાન વિરોધી છે અને કેન્દ્ર સરકાર દ્વારા પાસા ખેંચી લેવામાં આવે તેવી માંગણીઓ કરી છે. ફતેપુરા મામલતદાર શ્રી એનઆર પારગી સાહેબે આવેદનપત્ર આગળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી. આવેદનપત્ર આપવામાં દાહોદ આદિવાસી અધિકાર પંચના પ્રમુખ કનુભાઈ કટારા તથા દાહોદ જિલ્લા કિસાન સભા સમિતિના પ્રમુખ સોમાભાઈ ડામોર તેમજ દાહોદ જિલ્લા કિસાન સમિતિના મંત્રી અકરમભાઈ રાવળ તથા દાહોદ જિલ્લા કિસાન સમિતિના કારોબારી સભ્ય અને ખેડૂત આગેવાન જોડાયા હતા. યાસીન ભાભોર, JDS TV, ફતેપુરા.